नमस्कार दर्शक मित्रों, कच्छ टीवी समाचार में आपनु हार्दिक स्वागत छे। नवला नोरता आवी गया छे, त्यारे समाचार जोता पहला दर्शन करिए माताना मठ खाते मां आशापुरानी आरती नी एक झलकना। ભુજમાં દાબેલી, પાણીપુરી અને ભેળની લારી ધરાવતા ધંધાર્થીઓ પદયાત્રીઓ માટે છેલ્લા 15 વર્ષથી સેવા કેમ્પ યોજીને પોતાની શ્રદ્ધાનો દાખલો આપે છે। માતાના મઢે જતા પદયાત્રીઓ માટે વિવિધ સંસ્થાઓ સેવા કેમ્પો યોજી રહી છે, ત્યારે આ કેમ્પોમાં ક્યાંક એવા પણ સેવાભાવીઓ છે જે સમાજમાં નાના ધંધાર્થીની ઓળખ ધરાવે છે। લારી ગલ્લા ધરાવતા આ ધંધાર્થીઓની સેવા ભાવના મોટી હોય છે। ભુજની દ્વિધામેશ્વર કોલોનીમાં દાબેલી, પાણીપુરી, ભેળ અને સોડા સરબતની લારી ધરાવતા ધંધાર્થીઓએ પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ કર્યું છે, જેમાં દ્વિધામેશ્વર સોસાયટીના રહેવાસીઓ અને દ્વિધામેશ્વર યુવક મંડળનો સહયોગ સાંપડી રહ્યો છે। પ્રદીપભાઈ ભાનુશાલી, અમે અહીંયા 25 વર્ષથી ઉભી છીએ એ જગ્યામાં, હું અને રામજીભાઈ પાણીપુરી વાળા, તો 14 વર્ષથી આપણો કેમ્પ ચાલુ છે। તો અમે એક દિવસ અમારી સેવા અહીંયા આપીએ છીએ, પાણીપુરી, ભેલ અને દાબેલી। રામજીભાઈ પ્રજાપતિ, એટલે પાણીપુરી ને સેવા કરી અમે, આપણે દર વર્ષે કરીએ છીએ। 14 વર્ષ થી કેમ્પ થાય છે, એ આપણે જ્યાં ખડા રહેતે ના બેદમસર કોલોની, એટલે ભાવના અમે દિલ થી કરી છું, આપણે દર વર્ષે કેમ્પ રાખું છું સેવા। છેલ્લા 14 વર્ષથી અમે દીધામેસર યુવક મંડળ અને જાદવજી નગરના રહેવાસીઓ તાલુકા પંચાયતની સામે અમારી સોસાયટીમાં આ 14 વર્ષથી કેમ્પ કરી રહ્યા છે। અમે પ્રસાદની શરૂઆત કરીએ ત્યારે બપોરે પણ માતાજીને પ્રસાદ ધરાવી અને પછી જ અમે શરૂઆત આ પ્રસાદની કરતા હોઈએ છીએ। આજે જ્યારે છેલ્લા 14 વર્ષથી અહીં ઉપતા તાલુકા પંચાયતની સામે ઉપતા જેટલા લારીવાળા છે, પ્રદીપભાઈ દાબેલીવાળા, પ્રદીપભાઈ ભેળવાળા, રામજીભાઈ પાણીપુરીવાળા અને સોડા મેકરવાળા આપણા રૂપેશભાઈ, એ સૌ છેલ્લા 15 વર્ષથી પોતાની અવિરત સેવા આપે છે। તમે જેમ જોવો છો તેમ કે અહીંયા પ્રસાદ ધરાવી આજે જે વસ્તુ આજે અહીંયાથી આપણે પ્રસાદરૂપી જે સેવા કાર્ય માટે જે લોકો પદયાત્રી જાય છે, એમને જે એમની પોતાની ભાવનાથી અમે ક્યારેય પણ એમને કોઈ દિવસ કીધું નથી કે તમારે ક્યાં દિવસે અહીંયા ઉભવાનું છે, કે પોતાની ભાવના રામજીભાઈને, પ્રદીપભાઈને, રૂપેશભાઈને પોતાની ભાવના થાય છે કે અમે આટલા વર્ષથી અહીંયા ધંધો કરીએ છીએ, છેલ્લા 20-25 વર્ષથી એ લોકો અહીંયા આ લારી ધંધા રાખીને પોતાનો રોજગાર ચલાવે છે, પોતાનું ગુજરાન ચલાવે છે, એ સૌ પોતપોતાની રીતે આ એક દિવસ છેલ્લા 14 વર્ષથી એક દિવસ પોતાની સાંજે ઓછામાં ઓછી 1000 દાબેલી તો અત્યારના દેવાઈ ગઈ છે, હજી 500 દાબેલીઓ પ્રદીપભાઈ પાસે પડી, એટલે 1500 જેવી દાબેલીઓ આપે છે। 5-7 હજાર પાણીપુરી અને સોડા મેકરમાં બધી જાતના ફ્લેવર સોડા મેકરમાંથી આપતા હોય છે અને લગભગ 1000 માણસને થઈ શકે એટલી ભેળ, એટલે અમને ખૂબ ખુશી છે કે અહીંયા ઉપતા જે ધંધા રોજગાર કરે છે એ રોજગાર કરનારા વ્યક્તિઓ પોતાનો કેમ્પ સમજે છે અને પોતાના કેમ્પમાં અને આયોજનમાં પણ સવારથી કરી અને સાંજ સુધી આ બધા આજે લારીવાળા જે ખડે પગે રહે છે એનો અમને ખૂબ આનંદ છે। જગ બોતેરા ધ ફેશન હબ, ભુજની ફેશન પ્રિય જનતા માટે અમુ અવનવો ખજાનો લાવ્યા છીએ। મેન્સ વેર, લેડીઝ વેર, ચિલ્ડ્રન વેર મેળવવા માટેનું વિશ્વાસ પાત્ર અને ઉત્તમ સ્થળ એટલે જગ બોતેરા ધ ફેશન હબ। કોટન, મલ કોટન, સિલ્ક, રો સિલ્ક, સિફોન, બ્રાસો કોટન, ડિજિટલ પ્રિન્ટ તેમજ અનેકવિધ મટીરિયલ્સ લેડીઝ વેરમાં ઉપલબ્ધ, તેમજ વેસ્ટર્ન વેરમાં જીન્સ, ટી શર્ટ, લેગીન્સ, ટોપ, લે
લેડીઝ કુર્તી અને જેગિન્સ મેન્સ વેર માં અનેક અવનવી અને લેટેસ્ટ વેરાયટીઓ માટે એક વખત અવશ્ય મુલાકાત લેવો. મેન્સ વેર માં બધી જ સાઇઝ મળી રહેશે. જીન્સ પેન્ટ માં 40, 42, 44 ની સાઇઝ, શર્ટ અને ટી શર્ટ માં XL, XXL, 3XL, 4XL સાઇઝ હાજર સ્ટોક માં. તો એક વખત અવશ્ય મુલાકાત લેવો અને ખાતરી કરો. સરનામું જગ બોતેરા ધ ફેશન હબ, શોપ નંબર 7, ડાયમંડ પ્લાઝા કોમ્પ્લેક્સ, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909951272. ભાડા દ્વારા છેલ્લા 2 વર્ષથી હિલ ગાર્ડનના ગ્રાઉન્ડના ઉપયોગ માટે ભાડું વસૂલ કરવાનું શરૂ કરાયું છે. કચ્છિયત ન્યૂઝનો પડઘો. ઘણા સમયથી અમુક સંસ્થા કે આયોજકો હિલ ગાર્ડન પાસે આવેલ ભાડાની જમીનનો ઉપયોગ કરતા હતા અને વ્યવસાયિક કાર્યક્રમો કર્યાના પણ સમાચાર બહાર આવ્યા બાદ ભાડાનું તંત્ર હરકતમાં આવતા હવે PWD રેટ પ્રમાણે ભાડું વસૂલ કરાય છે તેમ ભાડાના ચેરમેન શ્રી કિરીટભાઈ સોમપુરાએ એક વાતચીતમાં જણાવતા કહ્યું હતું કે એટલું જ નહીં, ગયા વર્ષે ગરબી છે એનું પણ અમે તગડું ભાડું વસૂલ કરાવ્યું અને આ વર્ષે પણ અન્ય સંસ્થાને વધારાની જમીન હતી એ પણ અમે ભાડું લઈને નવરાત્રી કરવા માટે આવ્યા છે. એ રીતે હવે જાહેર હિતમાં ભાડાએ આ નિર્ણય લેતા લોકોએ આવકારપાત્ર પગલાંની સરાહના કરી છે. રાજશ્રી ફૂટવેર વન સ્ટોપ શૂઝ શોપ. બ્રાન્ડેડ કંપનીના બૂટ ચંપલનો એક ફેમિલી શોરૂમ. જ્યાં આપને વુડલેન્ડ, રિબોક, નાઇક, રેડ ચીફ, લી કુપર, ઇગોસ, ક્લાર્ક્સ, એડિડાસ, બાટા, રેબિટ, એફ સ્પોર્ટ્સ જેવી બ્રાન્ડેડ કંપનીના શૂઝ, સેન્ડલ અને ચપ્પલ મળી રહેશે. એકવાર મુલાકાત લેવો રાજશ્રી ફૂટવેર શોરૂમની તો સરનામું નોંધી લેશો ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9328315149. પહેલા નોરતાની પૂર્વ સંધ્યાએ આકર્ષક ચણિયાચોલી, કેડિયા અને ઇમિટેશન જ્વેલરની થઈ ધૂમ ખરીદી. અવનવી ડિઝાઇનો સાથે પરંપરાગત પોશાક, દાંડિયા અને પાઘડી બજારોમાં ઉપલબ્ધ. પ્રથમ નવરાત્રીની પૂર્વ સંધ્યાએ ભુજની બજારોમાં ટ્રેડિશનલ ડ્રેસની ખરીદી માટે યુવાનો અને યુવતીઓની લાઇન લાગી હતી. નવરાત્રી દરમિયાન કેડિયા અને ચણિયાચોલી અનોખું આકર્ષણ જમાવે છે, તેથી યુવા વર્ગ નવરાત્રી દરમિયાન તેની ખાસ ખરીદી કરે છે. અવનવી ડિઝાઇનો સાથે ચણિયાચોળી ભુજની બજારોમાં જોવા મળે છે. આ વર્ષ દાંડિયામાં પણ અલગ અલગ વેરાયટીઓ સામે આવી છે, જેમાં કઠપુતળી સાથેના દાંડિયા, પ્લાસ્ટિકના દાંડિયા, આંગળીમાં ગુમાવી શકાય તેવા 2 રિંગવાળા દાંડિયાએ આકર્ષણ જમાવ્યું છે. તો કચ્છી પાઘડી પણ વેપારીઓ બજારમાં લાવી ચૂક્યા છે. ટ્રેડિશનલ ડ્રેસીસ ખરીદવાના બદલે રોજબરોજનું ભાડું ચૂકવીને પરંપરાગત પહેરવેશનો આનંદ પણ લોકો માણે છે. મિલન મહેતા. તો ભાવમાં તો દર વખતે 20-30% વધારો થતો હોય છે, પણ ભાડાની અંદર જે અમારો છે એ 80 રૂપિયાથી કરીને 300 રૂપિયા સુધીની આઈટમ રાખીએ છીએ. અને ભાડાનું પ્રમાણ બહુ અત્યારે વધી ગયું છે, કેમ કે જે અત્યારે ચણિયાચોલી 1500 રૂપિયાથી 4000ની રેન્જના આવે છે, એ લોકો એક જોડી એક વખત લે તો 9 દિવસ એ નહીં ન પહેરે, અને અમારા કને એ નહીં વસ્તુ 200, 300 ને 150માં ભાડે લઈ જાય તો એ 9 દિવસ એટલા જ રૂપિયામાં આનંદ માણી શકે એમ. પહેરવેશના આકર્ષણની સાથે તેને શોભે તેવી ઇમિટેશન જ્વેલરીની માંગ પણ નવરાત્રી નિમિત્તે વધી ગઈ છે. વિવિધ પ્રકારની ઇમિટેશન જ્વેલરી ખરીદવા માટે પણ લોકોનો ઘસારો વધ્યો હોવાનું વેપારીઓ જણાવે છે. હિતેશ ઠાકર. આ સરાફ બજાર ગીવાડી શેરી કહેવાય. ગ્રાહકોમાં આ વર્ષે તો થોડીક ઠંડી છે, સુસ્તી છે, પણ અત્યારે ઓક્સોડાઇઝનું ને ફંકી જ્વેલરીનું ચલણ વધારે છે. અત્યારે નવરાત્રીમાં જે કલર કલરની જ્વેલરી પહેરે એ જ્વેલરીનું ચલણ વધારે છે ઓક્સોડાઇઝ કરતાં પણ. ફેશન પોઈન્ટ, ધ મેન્સ સ્ટાઇલ ડેસ્ટિનેશન.
આજના બદલાતા આધુનિક યુગમાં મેન્સના લુક વધુ સ્ટાઇલિશ બનાવતો શોરૂમ એટલે ફેશન પોઈન્ટ. અમારે ત્યાંથી આપ મેળવી શકશો આપની પસંદના ફેન્સી અને સ્ટાઇલિશ વેર, જેમ કે ફોર્મલ શર્ટ, કેઝ્યુઅલ શર્ટ, ટી શર્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, ફોર્મલ પેન્ટ, નાઇટ શૂટ, નાઇટ વેર, પર્સ, સોક્સ, બેલ્ટ, અન્ડરગાર્મેન્ટ તેમજ કુર્તાની વિશાળ રેન્જ. તો આવો અને પધારો અમારા શોરૂમમાં, તેમજ મેળવો સ્ટાઇલિશ લુક. એડ્રેસ: શોપ નંબર 4, તલાવ સ્ટ્રીટ, ક્રોસ રોડ, છઠીબારી રિંગ રોડ, ભુજ, કચ્છ. અમારો સંપર્ક કરવા આપ ડાયલ કરી શકો સાવન પટેલ 8866-44054, ઇમેલ savanpatel6868@gmail.com. 1300 વર્ષ બાદ પણ કચ્છની પરંપરાગત શાસન વ્યવસ્થાની સુગંધ મહેકે છે. કચ્છમાં કોમી એકતા અને સદભાવના સુરક્ષિત રહેવા પાછળ આ પરંપરાગત શાસન વ્યવસ્થા કારણભૂત છે. જોઈએ ખાસ રિપોર્ટ. લોકશાહી શાસન હોવા છતાં આજે પણ કચ્છમાં સદીઓથી સચવાયેલા કેટલાક પરંપરાગત મૂલ્યોને કારણે કચ્છ જિલ્લો પોતાની અલગ સાંસ્કૃતિક ઓળખ ધરાવે છે. કચ્છની પરંપરાગત શાસન વ્યવસ્થા આજે માત્ર પરંપરા જ રહી છે, પરંતુ તેના મૂલ્યો કચ્છની જીવનશૈલીમાં વણાયેલા હોવાથી આજે આધુનિક યુગમાં પણ કચ્છની સંસ્કૃતિ અલગ ઓળખ ધરાવે છે. વિશ્વના ઇતિહાસમાં જ્યારે શાસકોને રાજા, મહારાજા, સમ્રાટ, કિંગ વગેરે જેવા ઇલકાબોથી ઓળખાતા, ત્યારે કચ્છના શાસકોને જામ કહેવામાં આવતા. સમયની સાથે જામમાંથી રાવ, ત્યારબાદ મહારાવ અને છેલ્લે મહારાજાધિરાજ શબ્દ શાસકો માટે પ્રયોજવામાં આવ્યો. આ અંગેની રસપ્રદ ઐતિહાસિક માહિતી સાંભળીએ જયવીરસિંહ સોઢા પાસેથી. જામ શબ્દ એક દેશવાચક શબ્દ છે. ઈરાનથી આવેલો આ શબ્દ જામ, જામ એટલે તેજસ્વી પુરુષ, જોમ, જોમવાળો માણસ, તેને જામની પાક કહેવામાં આવે છે. આનો ઇતિહાસ જોઈએ તો આ મિસર દેશના રાજવી દેવેન્દ્ર રાજા થયા, જેનું શાસન મિસર દેશ પર વિક્રમ સંવત 628થી 687 સુધી નિરંતર તેમણે રાજ્ય વ્યવસ્થા કરી, અને ત્યાંથી તેમના ચાર કુમારો થયા, અસ્પત, ગજપત, નરપત અને ભૂપત. ભૂપતજીના ભાટી થયા અને તેના છઠ્ઠા વંશજ રાવળ દેવરાજનો છઠ્ઠો વંશ જેસલે જેસલમેરના કિલ્લાની સ્થાપના કરી. ગજપતજી વામન સ્થળી ગયા, જે હમણાંનું વંથલી કહેવાય, જે જૂનાગઢના રા નવગણ એ લોકો થયા, જેમાંથી રાજાદા, સરવૈયા અને ચુડાસાઓની આવી રાજપૂતોની ચંદ્રવંશીઓની સાંખ નીકળી. નરપતજી, જે આપણો ઇતિહાસ છે, તે સિંધ તરફ જાય છે અને સિંધ થયા બાદ કચ્છ તરફ આપણે આગળ વધીશું. એટલે અત્યારે વિક્રમ સંવત 2077 ચાલે છે, એટલે 1362 વર્ષ થયા આ જામ શબ્દને. જામ નરપતજી ઈરાનની ગાદીએ આવ્યા અને જામની પાક ધારણ કરી. ત્યારબાદ તેમના કુંવર સાંપતજી થયા, તે પણ જામ પદવી ધારણ કરી. જ્યારે વિક્રમ સંવત 748માં દેવલ બંદરની સ્થાપના કરી, જે હમણાંનું પાકિસ્તાન મધ્ય કરાચી કહેવામાં આવે છે. અબડાજીના જામ કુંવર ઓઠિયારજી થયા અને ઓઠિયારજીના કુંવર જામ ઓઠોજી થયા અને ઓઠાજીના જ્યેષ્ઠ કુંવર જામ લાખિયારભળ કહેવાના, જેણે નગર સમયાની સ્થાપના કરી અને ત્યાંથી તેમને માતાજી હિંગલાજ સાય હતા. નગર સુહામણો એમનો મહામંત્રી ના નામ ઉપરથી નગર અને સમા એમની અટક સમા રાજપૂતો હતા, એટલે નગર સમયની સ્થાપના કરી અને ત્યાંથી તેમના જ્યેષ્ઠ કુંવર લાખો ધુરારો થયો. જામ ઉનળના જામ સાંપત, સાંપતના સાંતબળ અને પલ્લી પ્રતાપ થયા. પલ્લી પ્રતાપના સાંતબળ અને સાંતબળના જામ જાડા અને જામ જાડાજીના લાખો જી અને લાખિયાર એ બંને બેરડાઓ ભાઈ કચ્છમાં આવ્યા. વિક્રમ સંવત 1203માં
કચ્છ મધ્ય લાખિયાવીરા મધ્ય પોતાની રાજ્ય વ્યવસ્થા સ્થાપી અને તેજસ્વી નેતૃત્વ કર્યું અને જામની પાક ધારણ કરી. ભુજનગરની સ્થાપના વિક્રમ સંવત 1605 થઈ અને રાવનો ઇલકાબ ધારણ કર્યો. અમદાવાદના મોહમ્મદ બેગડાએ તેમને રાવનો ઇલકાબ આપ્યો. આ રાવનો ઇલકાબ 1605 પ્રારંભ થયો અને એ ટાઇટલ રાવથી મહારાવશ્રીનો ઇલકાબ એમણે ધારણ કર્યો અને ત્યારબાદ એમના કુંવર મહારાવશ્રી ઘોડજી પ્રથમ અને તેમના જ્યેષ્ઠ કુંવર દેસરા પરમેશ્વરા જે આપણે કહીએ છીએ એ મહારાવશ્રી દેસરજી થયા અને તેમના જ્યેષ્ઠ કુંવર મહારાવશ્રી લખપતજી જેમને મહારાજા ધીરાજનું ટાઇટલ મળ્યું. મહારાજા ધીરાજ રાવ મહારાવશ્રી અને મહારાજા ધીરાજ અત્યાર સુધી પણ આપણા નેક નામદાર મહારાવશ્રી પ્રાગમલજી તિત્ય સાહેબને આપણે મહારાજા ધીરાજનું ટાઇટલ આપણે એમને માનવાચક શબ્દથી ઉદબોધન કરીએ છીએ. મુંબઈ સેન્ટ્રલ ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ પાંજો પંજો શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ જ્યાં તમે મેળવી શકશો અતિ આધુનિક રેડીમેડ ગાર્મેન્ટમાં અનેક વેરાયટી ડિઝાઇનર ડ્રેસ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ લેડીઝ વેસ્ટર્ન આઉટફિટ વેડિંગ ચણિયા ચોલી મેન્સ એથ્લેટિક વેર ડિઝાઇનર સાડી બ્રાઇડલ સાડી જ્વેલરી એન્ડ પર્સ મેન્સ કેઝ્યુઅલ વેર ચિલ્ડ્રન એથ્લેટિક વેર ચિલ્ડ્રન વેસ્ટર્ન આઉટફિટ ન્યૂ બોર્ન બેબી ટોપ્સ. તો હવે કઈ જ વિચારવાની જરૂર નથી. તમારા ઉડતા પગને ઇશારો કરો માત્ર મુંબઈ સેન્ટ્રલ વાણિયાવાડ ભુજ તરફ. મોબાઈલ નંબર 9904714400 ફોન નંબર 220400 ઇમેલ info@mumbaicentralindia.com. ભુજમાં ટાઉન હોલ સામે મીડિયા કર્મીઓએ પદયાત્રીઓ માટે સેવા કેમ્પનો પ્રારંભ કર્યો. ભુજના પત્રકારોએ પણ માતાજીના દર્શનાર્થે જતા પદયાત્રીઓની સેવા માટે કેમ્પનું આયોજન કર્યું. આ કેમ્પમાં અનેક પત્રકાર મિત્રો સેવા આપી રહ્યા છે અને પદયાત્રીઓ આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે. મહિલા ગૃહ ઉદ્યોગ અમરેલી ધાર્મિક રાજકીય શૈક્ષણિક કે સામાજિક પ્રસંગોને યાદગાર બનાવો. મહિલા ગૃહ ઉદ્યોગની હસ્તકલા કૃતિઓથી વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે સન્માનિત કરવા માટે વિશિષ્ટ પ્રકારના શિલ્ડ મોમેન્ટો તામ્રપત્ર. મહિલા ગૃહ ઉદ્યોગ અમરેલી મોમેન્ટો એવોર્ડ. મહિલા ગૃહ ઉદ્યોગ બેનમૂન હસ્તકલા કૃતિઓના સર્જક વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે બિરદાવવા માટે પ્રસંગને અનુરૂપ શિલ્ડ મોમેન્ટો તામ્રપત્ર સન્માનપત્ર સ્ટેચ્યુ વગેરે બનાવનાર મહિલા ગૃહ ઉદ્યોગ. એડ્રેસ દુકાન નંબર 1 જ્યુબિલી ગ્રાઉન્ડની પાછળ અક્ષરરાજ એપાર્ટમેન્ટ બેન્કર્સ કોલોની ભુજ. કોન્ટેક 9727722122 9426968178. ભુજમાં નાગરચકલા વિસ્તારમાં સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આસ્થા 2014 નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. માત્ર બાલિકાઓ તેમજ મહિલાઓ માટે આ ગરબીનું આયોજન કરાયું છે. ભુજમાં બાલિકાઓ તથા મહિલાઓ માટે જ નવરાત્રી મહોત્સવનું આયોજન સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરાયું છે. સ્પર્ધામાં પ્રથમ રાઉન્ડમાં નાની નાની બાલિકાઓ ત્યારબાદ મહિલાઓ માટે રાસ ગરબા દાંડિયા રાસનું આયોજન કરાયું છે. આ બાબતે આયોજકોએ વિશેષ માહિતી આપી હતી. આસ્થા નવરાત્રી મહોત્સવ 2014 સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત આ ગરબી ઉત્સવમાં સર્વે બાલિકાઓ બહેનો અહીં પધારે. અહીં તેઓને લાણી રોજે રોજ નાની બાલિકાઓને લાણી પણ અહીં આપવામાં આવે છે. સાથે બહેનો માટેના હરીફાઈ રાઉન્ડ દાંડિયા રાસ સ્પર્ધાના રાઉન્ડ ત્યારબાદ બહેનો માટેના રાસ ગરબા હરીફાઈના રાઉન્ડ જે પણ અમે 2012 એક પ્રથા કરી છે એ પ્રથા પ્રમાણે બહેનો માટેના સર્વે કાર્યક્રમો અહીં ધામધૂમપૂર્વક ઉજવવામાં આવશે. વિશેષતા ખાસ કરીને આ નવરાત્રી ઉત્સવની એ છે કે આસ્થા નવરાત્રી મહોત્સવનો આપ લોગો જોશો ત્યાં એના ઉપરથી તમને ખબર પડશે કે આ લોગો માત્ર બહેનો અને બાલિકાઓ માટે છે. સિટિંગ વ્યવસ્થા પણ બાલિકાઓ માટે છે, બહેનો માટે છે. રમવાનું પણ બહેનો અને બાલિકાઓ માટે છે. સાથે જ્યારે સ્પર્ધાના રાઉન્ડ ચાલુ હોય છે
ત્યારે એમના જજીસ પણ લેડીઝ જ હોય છે. માત્ર અમારા કાર્યકરો ખાલી વ્યવસ્થા જ સંભાળવા પૂરતા હોય છે. અમે જનરલી 9:45 કલાકે પ્રથમ રાઉન્ડ નાની બાલિકાઓનો, કારણ કે તેઓ ઉંમરમાં નાના છે, સ્કૂલો હોય તેઓની, અને તેઓને ઝડપભેર અમે ફ્રી કરી શકીએ એટલે 9:45 થી 10 વચ્ચે અમે પ્રથમ રાઉન્ડ નાની બાલિકાઓનો શરૂ કરીએ. તે 45 મિનિટ સુધી તેઓ પોતાની રીતે પોતાની મસ્તીમાં રમી શકે એ જોવાનો પણ એક અલગ આનંદ છે. અને 10:30 પછી 10 વર્ષથી ઉપરની બહેનોનો રાઉન્ડ શરૂ થાય, જે ટ્રેડિશનલ ડ્રેસીસ પહેરીને આવે છે તેઓ માટેનો જે હરીફાઈ રાઉન્ડ છે, 1-10 ઇનામો પણ અમે એમાં આપીએ છીએ. તેઓનો રાઉન્ડ શરૂ થાય, તે 45 મિનિટ ચાલે. ત્યારબાદ 5 મિનિટના બ્રેક બાદ તરત જ મોટા બહેનો માટેનો ગરબા હરીફાઈ રાઉન્ડ, કે જેઓ બહેનો પણ અહીં પોતાની રીતે ગરબા રહી શકે અને હરીફાઈ હોય તો તેઓને પણ એક પોતાનો ચામ રહે એના માટે. એ રીતે માત્ર મહિલાઓ માટે જ આ આયોજન કરાયું છે. શ્રી હરિ ગેસ ડિસ્ટ્રીબ્યુટર, એજિસ પ્યોર ગેસના ડિસ્ટ્રીબ્યુટર, અમારે ત્યાંથી ઇન્ડસ્ટ્રીયલ, કોમર્શિયલ અને ડોમેસ્ટિક એલપીજી ગેસ સિલિન્ડર મળી રહેશે. તાત્કાલિક ગેસ કનેક્શન, કોઈ જાતના છુપા માર્જિસ નહીં. નવરાત્રિ ઉત્સવના લાભાર્થે ખાસ ઓફર. માતાના મઢ જતા પુણ્યશાળી પદયાત્રીઓ તથા સેવા કેમ્પમાં કામ કરતા ભાઈઓને શ્રી હરિ ગેસ ડિસ્ટ્રીબ્યુટર્સના જય માતાજી. આપના માટે ખાસ ઓફર, રસોઈ ગેસમાં ફાયદો કરી આપીશું. સમગ્ર કચ્છ માટે ઓફર લાગુ. તો આજે જ અમારો સંપર્ક કરો. સરનામું શ્રી હરિ ગેસ ડિસ્ટ્રીબ્યુટર્સ, D128 કતિરા કોમર્શિયલ કોમ્પ્લેક્સ, RTO રિલોકેશન સાઇટ ભુજ. મોબાઇલ નંબર 9979409339. ઇમેલ shgasdistributors@gmail.com. માતાના મઢમાં આજે ઘટ સ્થાપનની વિધિ કરવામાં આવી. હજારો પદયાત્રીઓ તથા દર્શનાર્થે આવેલા ભાવિકોએ માતાજીના ચરણોમાં નમન કરી ભક્તિભાવ પ્રગટ કર્યા. આવતીકાલે માતાના મઢમાં નવરાત્રિના મહોત્સવની શરૂઆતમાં રાત્રે 8:30 કલાકે ઘટ સ્થાપન કરવામાં આવ્યું. ગુરૂવારથી પ્રથમ નોરતાનો પ્રારંભ થશે. 7મી રાત્રે હવન કરાશે. 25મી તારીખે નવરાત્રિના પ્રારંભે આજે અનેક ભાવિકોએ માતાના મઢમાં નવરાત્રિ મહોત્સવને ઉજવવા માટે તડામાર તૈયારીઓ કરી છે, જે પૂર્ણતાના આરે છે. આસો વદ 7મી રાત્રે 12:35 કલાકે હવનમાં શ્રીફળ હોમી નવરાત્રિની પૂર્ણાહુતિ કરાશે. તારીખ 2-10-2014 ગુરૂવારે સવારે 8:30 કલાકે મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજાના હસ્તે જાતર ચડાવવાની વિધિ કરવામાં આવશે. નવરાત્રી દરમિયાન મંદિરમાં દર્શનના સમયમાં પણ ફેરફાર કરાયો છે. એ રીતે નવરાત્રી દરમિયાન દર્શનાર્થીઓ તથા પદયાત્રીઓને વધુ ને વધુ સગવડતા મળે તે માટે વ્યવસ્થાની આખરી ઓપ અપાયો છે. એ જ રીતે ભુજના આશાપુરા મંદિરમાં પણ ભક્તજનોની બહોળી ઉપસ્થિતિમાં ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું. નવરાત્રીનો પ્રારંભ આશાપુરા મંદિરની અંદર આજે સાંજના 5:30 વાગે શુભ મુહૂર્તમાં શાસ્ત્રોક્ત વિધિથી બહોળી સંખ્યાની હાજરીમાં ઘટ સ્થાપન પૂજન વિધિ અત્યારે પૂર્ણ કરવામાં આવી. હરા શોરૂમ, ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌ પ્રથમ વાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લો, જ્યાં તમને મળી રહેશે અવનવી ફેશનના બ્રાન્ડેડ કંપનીના સલવાર સૂટ, કોટન ડ્રેસ, કુર્તી તેમજ રેડીમેડ ડ્રેસની લેટેસ્ટ વેરાયટીઓ. અને હા, લગ્ન પ્રસંગ માટે લેટેસ્ટ પાર્ટી વેર ડ્રેસીસ પણ ઉપલબ્ધ. તો અવનવી વેરાયટીઓ નિહાળવા એકવાર અવશ્ય મુલાકાત લો હરા ધ એવરગ્રીન લેડીઝ ડ્રેસ મટીરિયલ્સની. એડ્રેસ શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઈટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 220 ન્યૂઝ. સૂત્રો અનુસાર લદ્દાખના ચુમાર વિસ્તારમાંથી ચીનના સૈનિકો પાછા હટ્યા. ઇસરો દ્વારા લોન્ચ કરાયેલ મંગળયાન આજે મંગળ ગ્રહ પર પ્રસ્થાપિત થયું.
2G ગોટાળામાં 200 કરોડની લેણદેણમાં સામેલ હતા ડીએમકે સાંસદ કનિમોજી અને એ રાજા ઈડીનો ખુલાસો. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ગુરુપ્રસાદ મોહપાત્રની કેન્દ્ર સરકારમાં નિમણૂક કરાઈ. કોલસા ગોટાળા મામલે સુપ્રીમનો નિર્ણય, 4ને છોડીને દરેક કોલ બ્લોક ફાળવણી રદ. આતંકી સંગઠન આઈએસઆઈએસ વિરુદ્ધ બરાક ઓબામા નરેન્દ્ર મોદી પાસેથી માંગશે મદદ. હિમાચલ પ્રદેશના ગોવિંદ સાગર નદીમાં બસ ખાબકી, 25ના મોત. કેરલની હોસ્પિટલમાં બનાવવામાં આવતો હતો પ્રસૂતિનો વીડિયો, 3 ડોક્ટર સસ્પેન્ડ. બુલંદશહેરમાં લાપરવાહી છતી થઈ, બસમાં બળતી સિગારેટથી સિલિન્ડરમાં બ્લાસ્ટ, 11ના મોત. નવરાત્રી પર વિવાદિત નિવેદન આપનાર ઇમામ હુસેનને કોર્ટમાં રજૂઆત વખતે એક શખ્સે થપ્પડ મારી. ઓસામા બિન લાદેનના જમાઈને આતંકીઓની મદદ કરવા બદલ અમેરિકામાં આજીવન કેદની સજા. મંગળયાનની સફળતા પર બોલ્યા મોદી, ઈરાદા મંગળ હોય તો કામ પણ મંગળ. સીટ ભાગલા પર કોંગ્રેસ સાથે ગતિરોધ, એનસીપી ફોર કમિટીએ યોજી બેઠક. લદાખ ઘુસપેઠ મામલે પીએમ મોદીને સ્થિતિની જાણ કરાવશે જનરલ સુહાગ. પાકિસ્તાનના સમાચારપત્ર ડેલી ટાઈમ્સ અનુસાર અમેરિકામાં થઈ શકે મોદી શરીફની મુલાકાત. યુપીના ગોડા ક્ષેત્રમાં ટ્રકમાં કાર ઘૂસી, 4ના મોત, 1 ઘાયલ. અમેરિકાની નાસાની મુલાકાત લેશે અસમના 10 મેધાવી વિદ્યાર્થીઓ. અમેરિકાના હુમલાથી આઈએસમાં ફફડાટ, સીરિયામાં હવાઈ હુમલામાં 120 ત્રાસવાદીઓના મોત. મહારાષ્ટ્ર ચૂંટણીમાં કાળાધન મુદ્દે આઈટીની રહેશે નજર. કાશ્મીર પૂર સંદર્ભે 5 સદસ્ય કમિટીનું ગઠન કરો સુપ્રીમનો આદેશ. ચાલો હોડકા બન્ની જાહેર આમંત્રણ. બન્ની પશુ મેળો 2014, તારીખ 27 અને 28 સપ્ટેમ્બર 2014. સ્થળ હોડકા બન્ની, તાલુકો ભુજ, કચ્છ. બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠનનો અનોખો ઉત્સવ એવો બન્ની પશુ મેળો 2014નું તારીખ 27-28 સપ્ટેમ્બર 2014ના 2 દિવસીય ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ મેળામાં બન્નીની ધરોહર સમી બન્ની ભેંસ, પાડાઓ, કાંકરેજ, ગાય, આંખા, બળદ, કચ્છી ઘોડા, કચ્છી ઊંટ વગેરે પશુઓની લેવેચની બજાર ખુલ્લી મુકાશે. તેમજ પશુ તંદુરસ્ત, બખમલાખડો, માણસ દોડ, કચ્છી ઘોડાઓની વિવિધ હરીફાઈઓ મેળાનું મુખ્ય આકર્ષણ રહેશે. બન્નીની ભાતીગણ સંસ્કૃતિ, હસ્તકલા અને જૈવ વિવિધતાનું પ્રદર્શન મૂકવામાં આવશે. તેમજ બન્નીના બાળકો થકી પોતાની સર્જનાત્મક કલાકૃતિઓ, સિંધી સૂફી સંગીત, દૂધ પેદાશોનું વેચાણ, જેથી આ અનોખા મેળાને માણવા અને પશુ ખરીદવા માટે આપને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે. કાર્યક્રમોની વિગત, તારીખ 27-9-2014 પશુ મેળાનું ઉદઘાટન, માણસ દોડ, ઘોડા હરીફાઈ. તારીખ 28-9-2014 દૂધ દોહન, પશુ તંદુરસ્તી હરીફાઈઓ, બખમલાખડો. નિમંત્રક બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન અને બન્નીના સર્વે માલધારીઓ. વધુ માહિતી માટે સંપર્ક નંબર 94-289-63-494. તો દર્શક મિત્રો, આ હતા ત્યાં સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.